સુરતમાં વર્ષોથી પરંપરાગત ગરબા રમવા એવા તમામ જગ્યા પર પણ વિશેષ તૈયારીઓ જોવા મળી રહી છે। વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિર ખાતે છેલ્લા 25 વર્ષથી પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવે છે। નવરાત્રીના નવે નવ દિવસે લોકો પરંપરાગત રીતે ગરબે ઘૂમે છે। જ્યારે અહીં નવે દિવસમાં દુર્ગાની આરાધના કરવા અને ગરબે ઘૂમવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી જતા હોય છે। જ્યારે અહીં ગુજરાતની પરંપરા મુજબ માથે ગરબા મૂકીને માતાની અર્ચના કરવા માટે આવે છે, જે માટેની મહિલાઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। ઉમિયાધામ મંદિર ખાતેની નવરાત્રી હર કોઈ માટે જાણીતી છે। ખાસ કરીને 8મા નોરતે મહા આરતીમાં લાખોની સંખ્યામાં લોકો અહીં ભાગ લેવા માટે ઉમટી પડતા હોય છે, જે માટેનો અલગ નજારો સર્જે છે। જ્યારે આ વર્ષની નવરાત્રીએ ઉમિયાધામ મંદિરમાં આઝાદી કા અમૃત મહોત્સવની થીમ જોવા મળી રહી છે, તેમજ માં દુર્ગાની આરાધના કરવાની સાથે આ વર્ષે ભારત માતાની પણ આરાધના કરવામાં આવનાર છે। હાલ નવરાત્રીની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે જોવા મળી રહી છે। મારું નામ રશ્મિકાબેન પટેલ છે અને ઉમિયાધામમાં છેલ્લા 25 વર્ષથી જે પરંપરાગત કહી શકાય પ્રાચીન ગરબા એવા ગરબા ઉમિયાધામમાં થાય છે। ઉત્તર ગુજરાત અમારી જન્મભૂમિ છે, પણ અમે જ્યારે દક્ષિણ ગુજરાતને સુરતને કર્મભૂમિ બનાવી ત્યારથી છેલ્લા 25 વર્ષથી અહીંયા માતાજીની આરાધના, જે ખરેખર ખરા અર્થમાં કહી શકાય નવધા ભક્તિ, જે નવ દુર્ગાના નવ નોરતા હોય છે તેની 9 દિવસ અમે આરાધના કરીએ છીએ। અને તમે 8મની જો વાત કરતા હોય તો 8મના દિવસે અમારા 100 બહેનોના માથે ગરબા હોય છે, લગભગ 250 જેટલી મસાલો હોય છે અને આ ગ્રાઉન્ડની અંદર 25,000 થી 30,000 માણસો હાથમાં દીવડા લઈને માતાજીની મહાઆરતી કરે છે। એ દ્રશ્ય તો જમે ખરેખર તમે જોયું જ હશે, પણ તે જુઓ તો એક અલૌકિક દ્રશ્ય અહીંયા સર્જાય છે, જે ખરેખર અત્યારે જે પ્રાચીન ગરબા ભૂલાતા જાય છે એને પ્રાચીન ગરબાને અમે જાળવી રાખવાની, એ પરંપરા જાળવી રાખવાની, સાચા ગરબાને જાળવી રાખવાની અમે અહીંયા કોશિશ કરી રહ્યા છીએ છેલ્લા 25 વર્ષથી। અને હજુ જેટલા વર્ષ અહીંયા નવરાત્રિ થશે એમાં પ્રાચીન ગરબા જ થશે, કે ફિલ્મી ગીત કે દોઢિયા ઉપર ગરબા અહીંયા થતા નથી। અને જે ખરેખર ગરબો એ ગુજરાતનું લોકગીત છે, ગરબો ગાવાનો અને માથે ગરબો એ બંને વસ્તુ ગુજરાત સાથે એકદમ વણાયેલી છે। અને ખરેખર જેને કહી શકાય ગરબો એટલે જ ખુદ માતાજી, માતાજી જ્યારે ગરબાની અંદર જે દીવો પ્રગટે ને એમ જ માતાજી પધારતા હોય છે, એટલે અમારા ઉમિયાધામમાં ગરબાનું ખૂબ જ મહત્ત્વ છે। અને છેલ્લા કોરોનાના વખતથી 2 વર્ષથી નવરાત્રિ અહીંયા થઈ નહોતી, પણ આ વર્ષે ખૂબ જ ઉત્સાહ આપણે જોઈ રહ્યા છો અને આ 75મું આઝાદીનો અમૃત મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે તમે અત્યારે ગ્રાઉન્ડમાં અમારે અત્યારે તિરંગાના રંગે આખું મેદાન અમે શણગાર્યું છે અને ગરબા પણ અમે એ રીતે જ કરશું એવી અમારી અપેક્ષા છે। અને જે રીતે ભારત દેશ જો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવતો હોય તો નવરાત્રિમાં ઉમિયાધામ શા માટે પાછળ રહી જાય, તો અમે ખાસ પ્રયત્ન એના માટે પણ કરીશું। ઉમિયા માતાની, જગદંબાની સાથે સાથે ભારત માતાની પણ અહીંયા અમે આરાધના કરીશું। સુરતવાસીઓ નવરાત્રિના 9 દિવસમાં જગદંબાની ભક્તિ કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જ્યારે શહેરના તમામ મંદિરોમાં ખાસ આયોજનો કરવામાં આવે છે, તો બીજી તરફ વિવિધ જગ્યાએ આયોજિત ગરબા મહોત્સવમાં ગરબે ઘૂમવા માટે લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, SNN ન્યૂઝ, સુરત।